ભારતમાં લોકડાઉન છે અને લોકડાઉનમાં બધું જ બંધ છે, પરંતુ આ લોકડાઉનમાં ક્યાંક ને ક્યાંક સરકારી વિભાગની ગેરરીતિઓ સામે આવી રહી છે અને લોકડાઉન દરમિયાન ખરેખર જરૂરિયાતમંદોને હેરાન થવું પડી રહ્યું છે. તો કેટલાક કામગરના લોકોને વહીવટી તંત્ર દ્વારા જાણે હરવા ફરવાની મંજૂરી આપી દીધી હોય તેવું જોવા મળી રહ્યું છે. વાત છે બનાસકાંઠા જિલ્લાની, તો અત્યારે આ લોકડાઉનને લઈ સૌથી વધુ પરેશાન ખેડૂત વર્ગ છે, કારણ કે ખેડૂત વર્ગ માટે અત્યારે સ્થિતિ કફોડી બની ગઈ છે. જે ખેડૂત દેશની અર્થવ્યવસ્થા માટે રીઢની હડ્ડી કહેવાય છે તે ખેડૂત જ અત્યારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે અને પોલીસ કનડગતનો ભોગ બની રહ્યો છે. ખેડૂતો દ્વારા અત્યારે ઉનાળા પાકમાં રજકા બાજરીનું ખૂબ જ મોટું વાવેતર કરવામાં આવ્યું છે અને અત્યારે આ રજકા બાજરીની કાપણી માટે ખેડૂતોને મજૂરો લાવવા પડી રહ્યા છે. ત્યારે ટ્રેક્ટર અને ટ્રકમાં મજૂરો લઈને જતા ખેડૂતોને પોલીસ કનડગતનો ભોગ બનવું પડી રહ્યું છે. હવે જ્યારે ખેડૂત ખેતી જ નહીં કરી શકે તો લોકો ખાશે શું? તો આ બીજી તરફ ડીસામાં વહીવટીતંત્ર દ્વારા ઘણા એવા લોકોને પાસ ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે કે જે લોકો કામ વગર લોકડાઉનમાં લટારો મારી રહ્યા છે અને લોકડાઉનનો ભંગ પણ કરી રહ્યા છે, જે વહીવટીતંત્રની લોકડાઉન દરમિયાન સૌથી મોટી નિષ્ફળતા સાબિત થઈ રહી છે. ડીસામાં કેટલીક ઝેરોક્ષની દુકાનોને જાણે લોકડાઉનના પાસ નીકાળી આપવાની સત્તા આપી દેવામાં આવી હોય તેમ આવી દુકાનો અત્યારે સરકારી સત્તાનો ગેરલાભ ઉઠાવી મન ફાવે તેમ પાસનો વહીવટ કરી રહી છે. ત્યારે ડીસાના નાયબ કલેક્ટર જો આવી જવાબદારીવાળી સત્તા ખાનગી લોકોને સોંપતા હોય તો તેમને પોતાની તમામ સત્તાઓ આવા લોકોને સોંપી દેવી જોઈએ. શું ડીસાના વહીવટી તંત્રમાં કોઈ સમજદારી છે જ નહીં? અને સમજદારી હોય તો કોના દબાણમાં આવી આ રીતે ખોટા લોકોને પાસ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે? પોલીસ પણ જાણે રૂટીન કાર્યવાહી પ્રમાણે ટાર્ગેટ પૂરા કરવા માંગતી હોય તેમ માત્ર લોકોને પકડીને કાર્યવાહી કરી રહી છે. જ્યારે દિવસ દરમિયાન અનેક ખાનગી લોકો જે ખુલ્લેઆમ ફરતા જોવા મળી રહ્યા છે ત્યારે પોલીસે પણ આ નીતિ બદલી ખેડૂતોને મદદરૂપ બનવું જોઈએ. ખેડૂતોના ખેતરો સુધી મજૂરો પહોંચી શકે અને ખેડૂતોને ખેતીમાં પડતી જરૂરિયાતની ચીજવસ્તુઓ સરળતાથી મળી શકે તે પણ ખૂબ જ જરૂરી છે.